સંખ્યા વિશે સમજીશું. તો સૌથી પહેલા તો તમારે આગળના ધોરણમાં જે ત્રીજા ધોરણમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહે છે એના વિશે આવી ગયું. તો એકી સંખ્યામાં શું થાય? તો કે જે સંખ્યામાં એક નો એક ત્રણ પાંચ સાત નવ આપેલા હોય તે સંખ્યા એકી સંખ્યા કહેવાય. અને બેકી સંખ્યા એટલે બે ચાર છ આઠ એ બધી સંખ્યા હોય એવી સંખ્યા શું કહીશું આપણે? બેકી સંખ્યા. તો આ એકી સંખ્યા અને બેકી સંખ્યા સિવાય બીજો એક શબ્દ વપરાય છે, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા થાય અને અયુગ્મ સંખ્યા કહીએ એટલે એકી સંખ્યા થાય. આપણે સૌથી પહેલા એ જોઈએ કહે છે. હવે આના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે સો એકસો અઠ્યાવીસ બાર. તો આ જે સંખ્યા છે એ સંખ્યાઓ કેવી થશે? બે ની સંખ્યા. હવે જો આની બદલીમાં તમને યુગ્મ અને અયુગ્મ સંખ્યા આપેલી હશે. હવે જે ધોરણમાં આવશે
So drop one. Also go one. And so drop it. So wait. Thank you.
Thank you.
Oh my God.